એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે તમને બતાવવા જઈ રહ્યા છે સ્ટેશન વિસ્તારની એક એવી રેસ્ટોરન્ટ કે જેની સાથે વડોદરાના લોકોની બહુ બધી યાદો જોડાયેલી છે. નામ છે મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ. 1996 સાલથી અહીંયા આ રેસ્ટોરન્ટ અવેલેબલ છે. જે લોકો MS યુનિવર્સિટીમાં ભણેલા હશે એ લોકો માટે તો આ રેસ્ટોરન્ટ કોઈ નવી નહીં હોય. એ ટાઈમે આ જ એક એવી રેસ્ટોરન્ટ હતી કે જ્યાં લોકો ચીલ કરવા આવતા હતા. મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ, કહું છું તમને ફરીથી, 1996 સાલથી અવેલેબલ છે. આ જગ્યાએ તમારે આવવું હશે તો કાળાઘોડા સર્કલથી તમારે સીધે સીધું આવો, એટલે જે ટ્રાફિક પોલીસની મેઇન પોલીસ ચોકી છે એની સામે અલંકાર ટાવર છે. આ બી 1996 સાલમાં જ બનેલું. આ ટાવરમાં અંદર તમે નીચે જાઓ તો મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ છે, બેઝમેન્ટમાં છે. તો ચલો અંદર તમને બધું બતાવીએ, એમની એવી ઓથેન્ટિક ડિશીઝ તમને બતાવીએ કે જે 1996 સાલથી જ મળતી હતી. બીજી તમને એક વસ્તુ કહું છું, વડોદરામાં સિઝલરની શરૂઆત કરનાર આ જ રેસ્ટોરન્ટ હતી. વડોદરામાં કોઈએ સિઝલર ચાલુ કર્યું હોય તો એ હતી મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ. તો ચલો આજે તમને સિઝલર બી બતાવીશું અને અહીંયા એ સમયે એમને જે જે બધી વાનગીઓ ચાલુ કરેલી એ આજે તમને બતાવીશું. તો અહીં મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં તમને પંજાબી ફિક્સ થાળી, ચાઇનીઝ, પાઉંભાજી, સાઉથ ઇન્ડિયન, સેન્ડવિચ, છોલે ભટુરે, પછી સિઝલર્સ, ફ્રેશ જ્યુસ, પિઝા, સ્નેક્સ, જ્યુસ, આઈસક્રીમ બધું જ તમને મળી હશે. અહીંયા ચોકલેટ્સ બી મળી હશે, અહીંયા તમને કોલ્ડ ડ્રિંક્સ બી મળી હશે અને અહીંયા તમને છે ને નોન આલ્કોહોલિક બિયર જે તમારે રેડબુલ પીવું હોય એ કેફેમાં મળતી જેટલી ડિશીઝ છે એ બી અહીંયા મળશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં મળતી ડિશીઝ બી અહીંયા તમને મળશે. આજે બી 1996 સાલથી જે રેસ્ટોરન્ટ જે રીતે હતી એવી આજે પણ એ રીતે જ છે. રેસ્ટોરન્ટમાં કોઈ ચેન્જીસ નથી, એ જ વિન્ટેજ ફિલિંગ તમને આવશે. જો આ રેસ્ટોરન્ટમાં તમે આવશો તો તમને એ જ ટાઈમની વિન્ટેજ ફિલિંગ આજે પણ તમને આવશે. આ ઉપર તમે છે ને ફોન્ટ જોઈ શકો છો, મોનિકા ગેલેક્સી લખેલું છે ને, જુઓ એ ફોન્ટ છે ને બધા પ્યોર પિત્તલના બનેલા છે. અને એ સમયે એક એક ફોન્ટનું વજન કરવા જઈએ તો 3-3, 4-4 કિલોના એક એક ફોન્ટ થાય છે ખાલી એવું. તો ટોટલ આ મોનિકા ગેલેક્સી જે નામ છે એનું ટોટલ વજન કરવા જઈએ તો 64-65 કિલો વજન થાય છે. આ એટલી જૂની રેસ્ટોરન્ટ છે કે જેનું નામ છે ને એ બી પિત્તળથી લખવામાં આવ્યું છે. આ એમનું મેઇન એન્ટ્રન્સ છે. વર્ષોથી આ રીતે એમને એક ફાઉન્ટન મૂકેલો છે. અંદર તમે આવશો તો લેફ્ટ સાઈડ પર છે ને એમનું ચાટ અને જ્યુસ કાઉન્ટર છે. અહીંયા મેઇન કાઉન્ટર છે, અહીંયા ચોકલેટ્સ તમને મળી હશે. અને તમે અંદર આવશો તો આ જે જગ્યા છે ને એ વર્ષોથી આ રીતની જ છે. આ રીતની જ તમને છે ને ખુરશી, ટેબલ, 1996 સાલથી આ જ ટેબલ છે, આ જ ખુરશીઓ છે. આજે પણ 1996 સાલથી અત્યાર સુધી એ લોકો વડોદરાના લોકોને સેવા આપી રહ્યા છે એમની પોતપોતાની અલગ અલગ ખાણીપીણી. જેવી રીતે વડોદરામાં સિઝલર, મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે વડોદરામાં સિઝલર એમને સ્ટાર્ટ કરેલું. વડોદરામાં છોલે ભટુરે એ બી એમને જ સ્ટાર્ટ કરેલા 1996 સાલમાં. 1996 સાલમાં વડોદરામાં કોઈ જગ્યાએ છોલે ભટુરે મળતા નહોતા, એ બી એમને જ સ્ટાર્ટ કરેલા. અહીંયા પૂરી ભાજી, અહીંયા પાઉંભાજી અહીંની બહુ ફેમસ છે. અહીંના સિઝલર આજે પણ એટલા વખણાય છે, પહેલાં બી એટલા વખણાતા હતા. તો તમને બધું બતાવવાનો અમે ટ્રાય કરીશું. અહીંયા ચાટની ડિશીઝ બી એટલી ફેમસ છે, એના જ્યુસ, આઈસક્રીમ બધું જ અવેલેબલ છે. અહીંયા તમે આવશો તમારા ફેમિલી માટે આ રેસ્ટોરન્ટ એટલા માટે સારી કહેવાય કે તમને બધા જ ક્યુઝિન તમને મળી રહેશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. મારું નામ તેજસ પટેલ છે, હું વડોદરાનો જ રહેવાસી છું. એક ટાઈમ એવો હતો કે જ્યારે વડોદરા શહેરમાં કેફે કોને કહેવાય ને શું હતું પબ્લિકને બહુ ઓછી પબ્લિકને ખબર હતું. ત્યારથી આ અલંકાર ટાવરમાં મોનિકા ગેલેક્સી, જ્યારે એક ટાઈમ એવો હતો કે અહીંયા ઘણી લોકો બેસવા અને ખાવા માટે કલાક કલાકો રાહ જોતા હતા. જ્યારે વડોદરા શહેરમાં એક બી કેફે નહોતું ત્યારે આ મોનિકા ગેલેક્સી કરીને એક આ કેફેટેરિયા હતું. ત્યારથી લઈને કે અત્યાર સુધીમાં અમે લોકો કન્ટિન્યુઅસ, હું મારું ગ્રુપ બધા અહીંયા ઘડી આવીએ છીએ. ઓછામાં ઓછા અમને 20-21 વર્ષ જેવું થઈ ગયું, 15-20 વર્ષ જેવું. ફૂડ ને બધું આનું એકદમ કમ્પ્લીટ છે, કોઈ જાતની કમ્પ્લેન નહીં. સર્વિસ બી તમને બધી રીતે અહીંયા ઘડી કમ્પ્લીટ મળશે. એક વખત આવજો અને જરૂર આવજો તમારા ગ્રુપ અને ફેમિલી સાથે. આવા જેવી જગ્યા છે મોનિકા ગેલેક્સી, અલંકાર ટાવર. તો આજે આપણી પાસે છે મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં છોલે ભટુરે, એમની પંજાબી ફિક્સ થાળી, ચાટમાં છે દહીપુરી, પાઉંભાજી અને એમનું અહીંનું ફેમસ ચાઇનીઝ સિઝલર. સિઝલરની શરૂઆત કરનારા વડોદરામાં મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટવાળા જ હતા. 1996 સાલમાં કોઈ સિઝલરનું નામ વિચાર્યું નહીં હોય ને ત્યારે આ લોકો સિઝલર વેચતા હતા. એમનું જૂનામાં જૂનું સિઝલર આપણે મંગાવ્યું છે, ચાઇનીઝ સિઝલર. ચાઇનીઝ સિઝલરમાં મંચુરિયન છે, ચીલી પનીર છે, રાઈસ છે, નૂડલ્સ છે, એમની પાઉંભાજી વર્ષો જૂની ફેમસ પાઉંભાજી.
આજે બી મળે જ છે, પંજાબી થાળી બી છે. આ કોમ્પ્લેક્સ એવું છે ને કે અહીંયા ઓફિસો બહુ છે, આજુબાજુમાં ક્રાઉડ બહુ હોય છે, સ્ટેશન વડોદરા સ્ટેશન એથી વોકિંગ ડિસ્ટન્સ પર છે, એટલે અહીંયા મુસાફરો આવીને અહીંયા મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં ઓબ્વિયસલી જમતા હોય છે. અને જે લોકો પહેલી વખત જમવા આવે એ લોકો ઘડીએ ઘડીએ અહીંયા જમવા આવે છે. અમુક લોકો તો અહીંયા એવા છે કે જે વર્ષોથી વડોદરા સ્ટેશન પર ઉતરે અને મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં જમવા આવે. આ એટલી જૂની રેસ્ટોરન્ટ છે, 1996 સાલથી અવેલેબલ છે. આપણે અહીંના એમના જૂનામાં જૂના છોલે ભટુરે, વડોદરામાં છોલે ભટુરે પણ એમને જ પહેલાં સ્ટાર્ટ કરેલા. આ પ્રકારના છોલેનો ટેસ્ટ છે ને તમને આવી જૂની જૂની રેસ્ટોરન્ટમાં જ આવશે, કેમ કે ઓછા મસાલા, બહુ એટલા બધા હાઈ મસાલા નહીં, તો બી એક પ્રોપર ટેસ્ટ તમને મળશે આ છોલેમાં. આ તો બહુ બધી ડિશિસ આપણે અંદર મેકિંગ શૂટ કર્યું એમાં એમાં આપણા ભટુરે દબાઈ ગયા, બાકી અહીંયા તમે આવશો તો ગરમા ગરમ ફ્રેશ ભટુરે તમને બનાવીને આપશે. તમે કોઈપણ પંજાબી રેસ્ટોરન્ટમાં જશો ને તો તમને ચાટ આઇટમ્સ નહીં મળે, તો અહીંયા ચાટની આઇટમ્સ બી બધી મળે છે, જેવી રીતે દહીંપૂરી, સેવપૂરી, ભેલ, મિક્સ ચાટ બધું જ મળશે તમને. આપણે દહીંપૂરી ટ્રાય કરી લઈએ. આ એમની દહીંપૂરી છે, દહીંપૂરી ઓબ્વિયસલી જોરદાર હતી. પાઉંભાજી સેમ, અહીંયા પાઉંભાજી એટલી જ ફેમસ છે, પાઉંભાજી બી ટ્રાય કરી લઈએ. આપણે ઘરમાં ખાઈએ ને એ રીતની એમની પાઉંભાજી છે. તમને કીધું એ પ્રમાણે વડોદરામાં સિઝલરની શરૂઆત એમને જ કરેલી. અહીંયા 8-10 જાતના સિઝલર મળે છે, અહીંયા પાસ્તાનું બી સિઝલર મળે છે, અહીંયા એમનું મોનિકા સ્પેશિયલ સિઝલર બી મળે છે, અહીંયા અલગ અલગ રાઈસના સિઝલર બી મળે છે. જે કન્સેપ્ટ રાત્રિ બજારમાં પેલો મટકાવાળો કન્સેપ્ટ હોય, નીચે ગ્રેવી ઉપર બિરયાની અને પછી એને ઊંધો પાડીને, અહીંયા એ 1996 સાલમાં મળતો હતો. નીચે એમની ગ્રેવી હતી સિઝલરમાં, એની ઉપર રાઈસ હોય અથવા તો નીચે રાઈસ હોય ઉપર એમની ગ્રેવી હોય, અને એ રીતે તમને આપતા હતા. મેં મારી લાઈફમાં પહેલી વખત સિઝલર છે ને આ જ રેસ્ટોરન્ટમાં મેં ટ્રાય કરેલું. તો આપણને ખબર નથી કે સિઝલર શું હોય, પણ આ મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ એ ટાઈમે સિઝલર કરતી હતી. હું આઈ થિંક 2001 સાલ હશે, આઈ થિંક 2001-2002 સાલ, ત્યારે મેં અહીંયા સિઝલર પહેલી વખત ટ્રાય કરેલું. સો અમારા માટે આ રેસ્ટોરન્ટ કોઈ એવી નથી નવી. વર્ષોથી સ્ટેશન વિસ્તારમાં જ્યારે અમે બહુ આવીએ ત્યારે 2-3 રેસ્ટોરન્ટ એવી હતી કે જેમાં એ વખતે અમે જમવા જતા હતા. એમાંની આ એક રેસ્ટોરન્ટ છે. એક હતી સાગર રેસ્ટોરન્ટ, જે સુરસાગરની બહાર હતી, એમાં બી અમે જતા હતા. જૂની લારી લપ્પા પદ્માવતી શોપિંગ સેન્ટરમાં, અને એક આ મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ. અમે આ બધી રેસ્ટોરન્ટમાં વર્ષોથી પહેલાં જતા હતા. ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમારે સિઝલર માટે કઈ જગ્યાએ અમે જઈએ, એમ મેસેજ કરતા હોય, તો હું તમને રેકમેન્ડ કરું છું કે તમે અહીંયા મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં સિઝલર, એમના 10 જાતના અલગ અલગ સિઝલર છે, એ તમે ટ્રાય કરવા માટે આવજો, જરૂરથી આવજો. પ્લસ તમને વિન્ટેજ ફિલિંગ મળશે, પ્લસ અહીંયા તમે જ્યુસ, કોફી, મિલ્કશેક, અલગ અલગ ટાઈપની ચાટ્સ, ચોકલેટ્સ, એનર્જી ડ્રિંક, નોન આલ્કોહોલિક બિયર બધું મળે છે અહીંયા. આરામથી આવજો, ચીલ મારજો, બિંદાસ. ઓકે, ખરેખર પનીર ઓસમ હતું. બસ ખરેખર એ લોકો જે ટાઈપની પનીરની ક્વોલિટી વાપરે છે ને, હું ઉગતો ઓગળી ગયું બસ. એટલે તો એમની સિઝલરની ખાસિયત છે. વડોદરામાં જ્યારે કોઈ નહોતું બનાવતું ને ત્યારે એ લોકો સિઝલર બનાવતું. તમે અહીંયા આવજો સિઝલર ટ્રાય કરવા માટે. બીજું અહીં એમની પંજાબી થાળી બી છે. પંજાબી થાળીમાં 2 સબ્જી આવશે, 1 વેજ, 1 પનીર, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, છાશ, સ્વીટ અને સલાડ, આટલી વસ્તુ આવશે. અને 4 રોટલી આવશે, તવા રોટલી ઘઉંની. અહીંયા અમુક લોકો એવા છે કે આ પંજાબી થાળી રોજ જમે છે, રોજ ઓફિસમાંથી નીચે આવે અને એમની પંજાબી થાળી જમે. અહીંયા એવા બી લોકો છે. જો તમે MS યુનિવર્સિટીમાં ભણેલા હોય, એ ટાઈમના તમે સ્ટુડન્ટ હો, તમે નીચે કોમેન્ટ કરજો. અને જો તમને પોતાની જૂની યાદોને રિવાઈવ કરવી હોય તો અહીંયા તમે મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં આવજો, મજા આવશે તમને. ખરેખર કહું છું, આ બહુ વિન્ટેજ રેસ્ટોરન્ટ છે. બીજું કે દરેક રેસ્ટોરન્ટમાં કેવું હોય ખબર તમને, કે 3 વસ્તુ બહુ મહત્ત્વની હોય, ક્વોલિટી, ક્વોન્ટિટી અને ફૂટફોલ. કોઈ પણ રેસ્ટોરન્ટ ત્યારે જ સર્વાઈવ કરે કે જ્યારે આ 3 વસ્તુ એમની પ્લસમાં હોય. એમની ક્વોલિટી બી છે, ક્વોન્ટિટી બી છે અને ફૂટફોલ બી છે. ત્યારે તો એ 1996 સાલથી આ કાર્યરત છે, બરાબર. તો આપણે પણ અહીંયા આવ્યા હતા મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં, એમનો સિઝલર, પાઉંભાજી, ચાટ, છોલે ભટુરે અને પંજાબી થાળી ટ્રાય કરવા માટે. તો મળીએ આવા કોઈ નવા વિડીયોમાં.
ત્યાં સુધી લાઇક ફોલો સબસ્ક્રાઈબ એડીએમ ફૂડ સ્ટુડિયો. અહીંયા તમારા મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટમાં કોઈપણ પ્રકારના બર્થડે પાર્ટી, કીટી પાર્ટી, ગેધરિંગ્સ કે કોઈપણ બીજા પ્રકારના કોઈપણ પ્રકારના ફંક્શન અહીંયા તમારે એરેન્જ કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો. અહીંયા 70-80 માણસનું સારું સિટિંગ છે, પ્લસ અહીંયા કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર ખાલી મેનુમાં જે પ્રાઇસ છે બસ એટલી જ આપીને તમારે એક ફિક્સ મેનુ ગોઠવવાનું અને અહીંયા તમે સરસ રીતે તમારું ફંક્શન કરી શકો છો. અહીંયા જો તમે ગેધરિંગ્સ કરશો તો તમને દરેક પ્રકારના ક્યુઝિન મળી જશે, જેવી રીતે પંજાબી, ચાઇનીઝ, પાઉંભાજી, છોલે ભટુરે, સિઝલર, જ્યુસીસ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ બધું જ તમને અહીંયા મળી જશે. એટલે તમારા માટે પરફેક્ટ ગેધરિંગ ડેસ્ટિનેશન છે આ મોનિકા ગેલેક્સી રેસ્ટોરન્ટ.